નવસારીની ઉડતી મુલાકાતે આવેલા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતની ભાજપ શાસિત સરકારને વિવિધ મુદ્દે ઘેરી હતી અને આકરા પ્રહારો કરીને સરકારની નીતિને વખોડી હતી। ઘરમાં બેસીને શાંતિથી દારૂ પીવાનો, દમણ જવાનું નહીં, સેલવાસ જવાનું નહીં, દીવ જવાનું નહીં, ગુજરાતમાં છૂટથી ગુણવત્તાયુક્ત દારૂ મળે તો પીવાવાળાને કેવા જલસા પડે, પણ જરા થોભો। આ સ્ટેટમેન્ટ અમારું નથી, પણ ગુજરાતમાં હાલ દારૂબંધી હટાવવાના મોટા હિમાયતી બાપુ એટલે કે શંકરસિંહ વાઘેલાએ નવસારીના સર્કિટ હાઉસમાં દારૂબંધીને જડમૂળથી હટાવવાના મુદ્દે આક્રમક થયા હતા। નવસારીના સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં શંકરસિંહ બાપુએ ગુજરાતની કૃત્રિમ દારૂબંધી પર વાકબાણ ચલાવ્યા હતા અને સાથે જ દારૂના ગેરકાયદેસર વેચાણથી સરકારને જે આર્થિક નુકસાન થાય છે તે વાત પર પણ ભાર મૂક્યો હતો। સાથે જ હલકો અને કેમિકલયુક્ત દારૂના કારણે ભૂતકાળમાં અનેક પરિવારના મોભીના કરુણ મોત થયા છે, જેને લઈને પણ બાપુએ સરકારને વિવિધ મોરચે ઘેરી હતી। સાથે જ આવનારી ડાંગ સહિત ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પોતાના પક્ષને મજબૂત કરવા માટે બાપુ દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે। નવસારી જિલ્લાના ડાંગ અને કપરાડા મતવિસ્તારના આગેવાનો સાથે જે વાતચીતમાં મેં દારૂબંધીની પુનર્વિચારણા અંગે જે વાત કરી એના અનુસંધાનમાં તમે મિત્રો સ્વાભાવિક નવસારી છે એટલે તમને નવસારીમાં દારૂના આડા દેખાતા હોય, ગુજરાતમાં એક કિલોમીટર જગ્યા એવી નથી કે જ્યાં દારૂનો વેપાર ન ચાલતો હોય અને ખુલ્લેઆમ દારૂ ન પીવાતો હોય। એવા ઠેકાણે હું ગુજરાતની પબ્લિકને એવું કહેવા માગુ છું કે ગાંધી સરદારના નામે બહુ થઈ ગયું, હવે આ નીતિનો પુનર્વિચાર કરો, દારૂબંધી હટાવો ગુજરાતમાંથી। સરકાર હટાવી શકે તો સરકાર હટાવવા માટે એવી સરકાર લાવો જે તમારી વાત માને। માટે હું ગુજરાતની પબ્લિકને કહું છું કે આ કૃત્રિમ દારૂબંધી જે ભ્રષ્ટાચારનો અડિંગો બની ગયો છે, ગુંડાઓનો અડિંગો, ચોર લોકો બધા આમથી આ મને રોજ કરોડ રૂપિયાનો દારૂ પીવાતો હોય અને પકડાતો હોય તો આ ખોટી નીતિ છે। તો દારૂબંધીની વૈજ્ઞાનિક પદ્ધતિએ અમલ કરવો જોઈએ। દિલ્હીમાં દારૂબંધી નથી, મુંબઈમાં નથી, બેંગ્લોરમાં નથી, કલકત્તામાં નથી, તો ગુજરાતમાં એવી નીતિ રાખો જેથી કરીને લોકો જે નવસારીઓ અને કેમિકલ પીને 25-30 વર્ષની ઉંમરે મરી જાય છે અને લાખોની બહેનોમાં ગુજરાતમાં વિધવા બહેનો બની ગઈ 30 વર્ષની નીચેની ઉંમરમાં એમના પતિ આવું ખોટું પીને વહેલા મરી જાય, તો એવી નીતિ ઘાતક નીતિ હોય છે। આ નીતિ બદલીને એવી નીતિ રાખો જેથી કરીને દમણ ન જવું પડે, સેલવાસ ન જવું પડે, મુંબઈ ન જવું પડે, આબુ ન જવું પડે, ઉદયપુર ન જવું પડે, અહીં ક્યાં આરામથી પીવું, અને એમાં જો કોઈ પ્રોબ્લેમ હોય તો પછી પોલીસ ને સરકાર તો છે જ। આ આવક જે આવે આવકમાંથી ગુજરાતની જનતાને જે પરિવારની આવક મહિને લાખ રૂપિયાની હોય એ પરિવારના બાળકો પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી ભણે, શિક્ષણ લે, એજ્યુકેશન, તો એના મા બાપના બદલે સરકાર મા બાપની ફી, સરકાર મા બાપનો રોલ પ્લે કરે, સરકાર ફી આપે। આરોગ્ય બીજો મુદ્દો છે ગુજરાતની પબ્લિકને, એને પણ 12 મહિનાના 10-12 લાખ રૂપિયા ખર્ચ થાય, ખાનગી દવાખાનું હોય તો પણ એને બી સરકાર બિલ આપે। ત્રીજો મારો મુદ્દો છે કે પાણી જે છે એ ગુજરાતમાં વોટરવર્ક્સ કનેક્શન મેં માફ કરેલા ગુજરાતભરમાં, પીવાનું પાણી માફ, એક બી પૈસો નહીં લેવાનો। ચોથી વસ્તુ છે કે વીજળી યુનિટ જે મોંઘી વીજળી બનતી જાય છે એમાં 100 યુનિટથી વીજળી સ્ટાર્ટ થાય, 100 યુનિટમાં મફત વીજળી વાપરે, સામાન્ય માણસો પરિવાર હોય એનાથી પછી જ ચાલુ થાય, અભ્યાસ તો વિષય છે ડિટેલમાં। અને પાંચમો મારો મુદ્દો છે કે ગુજરાતમાં દર વર્ષે 2 લાખ લોકોને નોકરી, સરકારી નોકરી, એટલે 5 વર્ષના 10 લાખ લોકોને રોટલા આપી શકાય, આવું એક પંચામૃત કરીને જે આખી સ્કીમ લઈને ગુજરાતની પબ્લિકમાં હું આ 8 બાય ઇલેક્શન આવે છે એમાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા એમાં આ એજન્ડા સાથે આ મેનિફેસ્ટો સાથે હું જવાનો। પબ્લિકને ગમે કે તમે તમારા બાળકો મફત ભણે, તમારા ઘરમાં દવાખાનાનો પ્રોબ્લેમ હોય તો ટ્રીટમેન્ટમાં પ્રોબ્લેમ ન થાય, સરકારના બદલે ખાનગીમાં સારી બ્રાન્ડની હોસ્પિટલમાં જઈને સેવા કરાવો, તમને પાણી મોંઘું પડતું હોય તો વાપરવા પીવાના પાણીનું મફત, વીજળી મોંઘી પડતી હોય તો 100 યુનિટ સુધીના મફત, બાકીના ભલે ચાર્જ આપી શકાય, અને ઘરમાં જો કોઈ બેકાર હોય તો એને રોટલા આપી શકાય। આમાં તમે બી સહમત હોય તો મને સપોર્ટ આપજો, ન હોય તો આ સરકાર છે જે ભ્રષ્ટ છે, જૂઠી છે, જેને કોઈ મર્યાદા નથી, દિલ્હી હોય કે ગુજરાત બધું સરખું જ છે, અને એનો ટેસ્ટ 8 બાય ઇલેક્શનમાં
એ ટેસ્ટમાં એન્યુઅલ પરીક્ષા 22માં આવવાની હોય વિધાનસભાની, તો આ પ્રિલિમ પરીક્ષા છે આપણા માટે, ધ્યાનમાં રાખીને એવું રિઝલ્ટ આવો જેથી કરીને ગુજરાત સરકારને કરંટ લાગે અને તમને પૂછવા આવે કે આવું અમે ફરી નહીં કરીએ, તો ફરી સાચવજો, સાચવવા આવે તો આ આ આ અભિગમથી હું આગળ ચાલી રહ્યો છું. હા, એમાં હજી પણ જો એવું હોય તો ડિટેલ મને આપજો. ફસાયેલા હોય તો એમને વંદે માતરમ, કે એમાં જે એર ઇન્ડિયા લાવતી હોય છે એમને. નહીં પણ ટિકિટ નથી એ લોકો ખર્ચી શકે એમ. પરિવારે લેતી નથી કરી હોય એને આને અમે FIR કરીને ક્રિમિનલ કેસ કરીને ફિટ કરવા જોઈએ. અને હજી આવા લોકો જો હોય એવું તો આર્થિક પ્રોબ્લેમ હોય તો કોઈ NGO ને કહીશું, જેથી કરીને એમની ટિકિટની વ્યવસ્થા કરીને પરિવાર ભેગા કરવા આવે તો એમાં હું પૂરક બનીશ. આદિવાસી સમાજ અને આવેદન નો મતલબ જ નથી, પૂરું થઈ ગયું આવેદન નું સ્ટેજ. સરકાર તમને આવેદન કરે એવું કરો. સર, નવસારી પોલીસ સ્ટેશન માં ચોર ભાગી જતા હોય તો પોલીસ સ્ટેશન પોલીસ ના બાબત માં શું કહેવાનું? સર, એ પોલીસ માલિક ઉપર આધાર છે બધું. તમે તમે ગમે તે હોય તો એ છેવટ. શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ મોરચા દ્વારા આગામી 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષને વિજય બનાવવા માટે વિવિધ વિસ્તારની મુલાકાત લેવાની શરૂઆત કરી છે, ત્યારે બાપુએ દારૂબંધીનો વિવાદિત મધપુડો છંછેડતા બાપુ ગુજરાતના દારૂ પીવાના હિમાયતી મતદારોના મત જરૂરથી મેળવશે તેવું ચિત્ર હાલ ઉપરથી દેખાઈ રહ્યું છે. NTC ન્યૂઝ, નવસારી.